आप જોઈ રહ્યા છો સ્ટાર ન્યૂઝ ગુજરાતી લાઈવ। ગુડ મોર્નિંગ અમદાવાદ, કેમ છો? સારું છે, આખું અમદાવાદ મારું છે। સ્ટાર ન્યૂઝ ગુજરાતી લાઈવ તરફથી હું નેહા ચોપારે લઈ આવી છું આપના માટે મોટિવેશનલ સ્ટોરી, જીવનની દોરી। એક વાર એક માણસ અને તેનો પુત્ર બંને તેમના ઘરની છત પર પતંગ ઉડાવી રહ્યા હતા। પતંગ ખૂબ ઊંચી ઉડી રહી હતી, તે વાદળોને સ્પર્શ કરતી હતી। પછી તેનો દીકરો તે વ્યક્તિને કહે છે કે પપ્પા, આ પતંગ આ દોરીથી બંધાયેલ છે જેના કારણે તે ઊંચી નથી ઉડી રહી, આ દોરો તોડવો જોઈએ। દીકરાની આ વાત સાંભળીને તેના પિતા તેના કહેવા પર દોર તોડે છે। તેનો દીકરો ખૂબ ખુશ છે। જ્યારે પતંગ તૂટી જાય છે ત્યારે તે ખૂબ ઊંચે પહોંચે છે, પરંતુ થોડા સમય પછી તે ક્યાંક દૂર જાય છે અને જાતે જ નીચે પડી જાય છે। આ જોઈને તે માણસનો પુત્ર ખૂબ ઉદાસ થાય છે। પછી તે વ્યક્તિ તેને કહે છે કે ઘણીવાર આપણે લાગે છે કેટલીક વસ્તુઓ આપણને જે ઊંચાઈ જવાથી રોકે છે જેના પર આપણે છીએ, જેમ કે અમારા અનુસાર શિસ્ત, સંબંધો, માતા પિતા અને પરિવાર। આને કારણે આપણે લાગે છે કે આ કારણના લીધે આપણે આપણા જીવનમાં સફળ નથી થઈ રહ્યા, આપણે આ બધાથી મુક્ત થવું જોઈએ। જેમ પતંગ તેની દોરીથી બંધાયેલ રહે છે અને તે દોરીની મદદથી તે અનેક ઊંચાઈનો સ્પર્શ કરે છે, એ જ રીતે આપણે આપણા પરિવાર અને સંબંધીઓ દ્વારા પણ બંધાયેલ છીએ। જો આપણે આ દોર સાથે જોડાયેલ રહીશું તો આપણે ઘણીવાર ઊંચાઈઓનો સ્પર્શ કરીશું, પરંતુ જો આપણે આ દોર તોડી નાખીએ તો આ પતંગની જેમ આપણે પણ થોડા સમય માટે સફળતાપૂર્વક ઉડી શકીશું, અંતે તમારે નીચે પડવું પડશે। જ્યાં સુધી આ પતંગ નવી ઊંચાઈઓ હાંસલ કરશે ત્યાં સુધી તેની દોર સાથે બંધાયેલ છે, પરંતુ જ્યારે પતંગને તેની દોરમાંથી મુક્ત કરવામાં આવે છે ત્યારે તે થોડા સમયમાં નીચે પડી જાય છે। એ જ રીતે આપણે પણ આપણા જીવનમાં સંબંધોના દોરથી બંધાયેલ હોવા જોઈએ, જેની કારણે આપણે હંમેશા આપણા જીવનમાં નઈ નઈ ઊંચાઈઓ પ્રાપ્ત કરી શકીએ। મિત્રો, આપણે મળીએ આવતીકાલે આવી જ એક મસ્ત મજાની મોટિવેશનલ સ્ટોરી સાથે। રોજના નવા સમાચારો માટે તમે જોતા રહો સ્ટાર ન્યૂઝ ગુજરાતી લાઈવ। નમસ્કાર।